અમદાવાદના વાડજ વિસ્તારમાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો. વાડજમાં રહેતા એક પરિવારને ચૂનો લગાડીને નવપરિણીત દુલ્હન ફરાર થઈ ગઈ. ઘટનાની વિગતવાર વાત કરીએ તો થોડા સમય અગાઉ વાડજમાં રહેતા શિરશેન્દુ રોય અને ઇન્દ્રાણીના લગ્ન મેરેજ બ્યુરોમાં થયા હતા. પોતે ડાબેરી વિચારધારા ધરાવતા હોવાથી ફેરા નહીં કરે તેવું કહી લૂંટેરી દુલ્હને રજિસ્ટ્રાર પાસે લગ્ન કર્યા હતા. લગ્નના 7 દિવસ બાદ જીજાજીના ઘરે જવાનું કહી આરોપી મહિલા 8 તોલા સોનું અને 1 લાખ રોકડ લઈને ફરાર થઈ ગઈ. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં ભોગ બનનારે વાડજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. બિના ફેરે કા ઉન્હોને સિર્ફ માલા ઓર સિંધુ લગા કે ઉન્હી કા એક જો લોયર થા સિનાન નગર મેં હી રહેતા હૈ પ્રદીપ રાજપૂત વો આયે ઓર ઉન્હોને મેમોરન્ડમ મેરેજ પે સાઇન લે લિયા. ઇસકે બાદ વો હમારે ઘર આઈ. हमने नेक्स्ट डे यानी 2 दिसंबर 2014 को हमने रिसेप्शन थ्रो किया. रिसेप्शन जो है वो इवनिंग पोस्ट में हमने रखा था नारायणपुर एरिया में शिवालिक यश में. फिर 3-4 दिन के बाद वो उसके जो जीजा जी है प्रफुल्ल काले वो आए और कहा कि इसका तबीयत बहुत ख़राब है और वो लेकर चली गए. જબ વો ગયે તબ ઉન્હોને કરીબન 8.5 તોલા સોના ઓર 1 લાખ રૂપિયા કેશ લેકર ગઈ. એમને 12મા મહિનાની 1 તારીખે એક લગ્ન માટેનું એક આયોજનપૂર્વક કાવતરું કરીને કે ઇન્દ્રાણી મનોજભાઈ મુખર્જી તથા ચંદ્રાણી મનોજભાઈ મુખર્જી તથા મનોજભાઈ મુખર્જી અને સોનિયા મુખર્જી કરીને છે એ લોકોએ એક તરકટ રચ્યું કે ભાઈ લગ્ન કરવાનું તરકટ રચી કાવતરું રચી અને લગ્ન પોતે બંગાળી છે એવું જણાવી અને કે ફેરા નથી ફર્યા અને એવું બધું કરી અને એ લોકો સાથે સોનાના દાગીના અને કંઈ રોકડ રકમ રૂપિયા 1 લાખ સહિતનું એમની સાથે છેતરપિંડી ઠગાઈ.